સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પદાધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને વૃક્ષારોપણ અને વિનામૂલ્ય રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુરતના લાલ દરવાજા ખાતે આવેલા શિવાંજલિ હાઉસના બાજુમાં પટેલવાડી ખાતે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ અને વિનામૂલ્ય રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિ ચેરમેન રેશમાબેન લક્ષી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, કઈ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું છે? કઈ જગ્યાએ? સૌ પ્રથમ તો હું 5 જૂન વિશ્વ પર્યાવરણ નિમિત્તે સર્વેને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે લાલ દરવાજા ખાતે ગાર્ડન આવેલો છે, ત્યાં મિયાવાકી પદ્ધતિ એટલે કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ, જે ખૂબ જ આવનાર સમયમાં ઉપયોગી બની રહે અને લોકોને એક સુંદર વાતાવરણ પૂરું રહે અને પર્યાવરણનું જતન થાય એ હેતુસર અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, પ્રી સેલિબ્રેશનના ભાગરૂપે 1 થી 4 તારીખ સુધી વિવિધ ઝોનમાં અલગ અલગ એરિયાઓ પસંદ કરીને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આમ 1 થી 5 તારીખ સુધી એક ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય અને સુરત મહાનગરપાલિકા એક એનો ભાગ બને, સાથે સાથે અનેક એનજીઓ અને સંસ્થાઓ પણ જોડાય એ હેતુસર આપણે વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા છે. મિયાવાકી પદ્ધતિ એટલે કઈ રીતે વૃક્ષારોપણ કરવામાં આવે? મિયાવાકી પદ્ધતિ એટલે લગભગ 1-1.5 ફૂટના અંતરે જ છોડોને રોપવામાં આવે અને એનું ઘનિષ્ઠ 1 ફૂટ 2 ફૂટ 5 ફૂટ 6 ફૂટ 7 ફૂટ એ રીતે અલગ અલગ પ્રકારના વૃક્ષોને આજુબાજુમાં વાવીને એનું એક ઘનિષ્ઠ એટલે કે જે આપણે જંગલ જોઈ રહ્યા છીએ એ રીતે જંગલ જેવું એક વાતાવરણ પૂરું પાડવાનો એક હેતુ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લઈને યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને વિનામૂલ્યે રોપા વિતરણમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. અજર કૃષિ સાથે હર્ષદ શેઠા.